Assalamualaikum, धोरण 10 कंप्यूटर चैप्टर नंबर 5 कैल्सिनो परिचय पार्ट 3 हूँ मंसूरी मिसबा। आ वीडियो में आपणे लास्ट वीडियो में जे आपणे कैल्सिना विविध भागों विषय जोयो हतो एने आजे कंटिन्यू करवाना छे, बराबर छे। इनी पहला आपणे शुरू करता कैल्सिनो विस्तार पत्रक प्रोग्राम एना पर एक बार नजर करी लो, જેમાં આપણે જોઈ લઈએ આ કેલ્સિનની એક વર્કબુક ઓપન થઈ ગઈ છે, બરાબર છે। આખી વર્કશીટ વર્કબુક એને આપ આખી આ વર્કશીટમાં તમે જોઈ શકો છો। આ બધા પાર્ટ્સમાં એમાં આપણે ફોર્મ્યુલા બાર, ફોર્મેટિંગ બાર, ફોર્મેટિંગ બાર આપણે લાસ્ટ જોઈ હતી, બરાબર છે। આ વિડીયોમાં આપણે બાકીના ભાગ હવે આપણે જોવાના છે। કેલ્સિન વિન્ડોના ભાગો જેમાં આપણે જોયા હતા ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટાન્ડર્ડ ટૂલ બાર અને ફોર્મેટિંગ ટૂલ બાર, આટલા આપણે જોયા હતા। નેમ બોક્સ, ફોર્મ્યુલા બાર, સેલ તથા એક્ટિવ સેલ, વર્કબુક, આની અંદર આપણે આ ચાર જોયા છે। બાકીના જેટલા પણ આપણા ભાગો છે એ જેમ કે નેમ બોક્સ આજે આપણે સ્ટાર્ટ કરશું, બરાબર છે। બાકીના ભાગ આપણે જોઈ લઈએ। નવમું વર્કશીટ, રો હેડર્સ, કોલમ હેડર્સ, સેલ એડ્રેસ, શીટ ટેપ, સ્ટેટસ બાર, સ્ક્રોલ બાર અને ઝૂમ ટૂલ, બરાબર છે। આ દરેક ભાગને આપણે વન બાય વન જોવાનું છે। નેમ બોક્સથી આપણે શરૂઆત કરીએ। નેમ બોક્સ એને એડ્રેસ બોક્સ પણ કહી શકીએ, બરાબર છે। જોઈએ ફોર્મેટિંગ ટૂલબારની નીચે આવેલ એક નાના બોક્સને નેમ બોક્સ કે એડ્રેસ બોક્સ કહેવામાં આવે છે। આ બોક્સને રેફરન્સ એરિયા પણ કહેવાય છે। નામ મુજબ આ બોક્સ એક્ટિવ એટલે કે કર્સર જે સેલમાં હશે તેનું એડ્રેસ અથવા તો નામ દર્શાવે છે। દાખલા તરીકે હમણાં સમજો કે સેલ એડ્રેસ એ A1 પર છે, એટલે કે A1 એ એડ્રેસ એક્ટિવ સેલનું એડ્રેસ છે, જેમાં એ ઊભી હરણનું નામ દર્શાવે છે અને 1 એ આડી હરણનું નામ દર્શાવે છે। હું તમને આ ઇમેજમાં બતાવું છું, જો આ એક્ટિવ સેલ અહીંયા છે, આ દર્શાવે છે, આ એક આ કાળું કલરનું સિલેક્શન છે અને અહીંયા જુઓ એ ખાનામાં SL અહીં A1 દર્શાવે છે, કેમ કે A અને અહીંયા આડી રો એટલે કે 1 એટલે કે A1, જેમાં 1 એ આડી રોનું છે અને એ ઊભી રોનું છે, બરાબર છે। આગળ જોઈએ ફોર્મ્યુલા બાર વિશે। ફોર્મેટિંગ ટૂલબારની નીચે તથા એડ્રેસ બોક્સની બાજુમાં આવેલા બારને ફોર્મ્યુલા બાર કહે છે, એટલે કે એડ્રેસ બોક્સ જે છે આપણું, આપણે હમણાં જ જોયું, આ જુઓ આ એડ્રેસ બોક્સની આ બાજુમાં આવેલું છે ફોર્મ્યુલા બાર, બરાબર ને। જોઈએ આગળ એના માટે। ફોર્મ્યુલા બાર વર્તમાન સેલની માહિતી દર્શાવે છે। આ માહિતી શાબ્દિક લખાણ, ગણતરીના કે સૂત્ર કે ધ્યેયના સ્વરૂપમાં હોઈ શકે છે। જો અહીંયા ફોર્મ્યુલા બાર આ તમારું શું છે, નેમ બોક્સ, એડ્રેસ બોક્સ આપણું, બરાબર, એની બાજુમાં જો આવેલું છે આ આપણું ફોર્મ્યુલા બાર, દેખાયું આ આખું આ ફોર્મ્યુલા બાર અહીંયા છે આપણું। સેલ તથા એક્ટિવ સેલ નવો એક ભાગ આપણે જોઈએ। સેલ કેલ્સી પ્રોગ્રામમાં ઊભી હરણ કોઈપણ આડી હરણને જ્યાં છેદે છે તેને સેલ કહે છે, બરાબર। એક આડી હરણ એક ઊભી હરણ જ્યાં મળે એક બોક્સ એને સેલ કહેવાય। સેલ એ વર્કશીટમાં ડેટા સંગ્રહમાં માટે ઉપયોગમાં આવતો નાનામાં નાનો એકમ છે। ડેટામાં શબ્દો, સંખ્યાઓ તથા સમીકરણોનો સમાવેશ થાય છે। આગળ જોઈએ એક્ટિવ સેલ, જે સેલની બોર્ડર જાડી કાળી હોય તે સેલ એક્ટિવ સેલ કહેવાય છે। આ એક્ટિવ સેલની વ્યાખ્યા થઈ અને થિયરી માટે અગત્યનું છે, તમને પૂછાય છે। આ એક્ટિવ સેલનું એડ્રેસ એડ્રેસ બોક્સમાં જોવા મળે છે। એક્ટિવ સેલનું લખાણ લખતા જશો તેમ તેમ તે લખાણ ફોર્મ્યુલા બારમાં પણ જોવા મળશે। અહીં જુઓ એક્ટિવ સેલ તમને દેખાય છે, આ બ્લેક બ્લેક જાડી બોર્ડર આની આજુબાજુ, જેમ તમે અહીંયા કોઈ બીજું ખાનું સિલેક્ટ કરો તો એની આજુબાજુ જાડો ખાનું બની જશે, બરાબર। અને એ ફોર્મ્યુલા બારમાં એ તમને દેખાશે જે પણ તમે લખાણ તમે આ બોક્સમાં લખો। હવે બીજો ભાગ જોઈએ વર્કબુક। વર્કબુક એટલે કે તમારી સામે જે શીટ ઓપન છે એને આપણે કહીશું વર્કબુક। જોઈએ આપણે કેલ્સી ખોલતા મળતી મૂળભૂત ફાઇલને વર્કબુક કહેવામાં આવે છે। મૂળભૂત ફાઇલ જે ખુલે એને જ વર્કબુક કહીએ। વર્કબુક એ એક કરતાં વધુ વર્કશીટ વિસ્તાર પત્રકનો સમૂહ છે। એક કરતાં વધુ વર્કશીટ એટલે કે વિસ્તાર પત્રકનો સમૂહ છે।
હવે આપણે વર્કશીટ જોઈએ. વર્કશીટ એ કેલ્સી પ્રોગ્રામનો મૂળભૂત કાર્ય વિસ્તાર છે, જેમાં વપરાશકર્તા ડેટા તથા સૂત્રો દાખલ કરી શકે છે. કોઈપણ કેલ્સી વર્કબુક સામાન્ય રીતે 3 વર્કશીટ દર્શાવે છે. આમ વર્કશીટને નીચેની બાજુ શીટ 1, શીટ 2, શીટ 3 એમ નામથી શીટ ટેપ પર દર્શાવવામાં આવે છે. આપણે આગળ ઇમેજમાં જોઈશું. વપરાશકર્તા જરૂરિયાત પ્રમાણે નવી વર્કશીટ ઉમેરી શકે છે. કોઈપણ કેલ્સી સ્પ્રેડશીટ દસ્તાવેજમાં મહત્તમ 256 વર્કશીટ ઉમેરી શકાય છે. હું તમને બતાવું છું ઇમેજમાં આપણે એને ક્યાંથી ઉમેરી શકીએ. કેલ્સી પ્રોગ્રામમાં ખોલવા મળતી મૂળભૂત શીટ શીટ 1 વર્કશીટ કાર્યરત હોય છે. સક્રિય શીટનું નામ શીટ ટેપ પર ઘાટા અક્ષરોમાં દર્શાવાય છે. અહીંયા જુઓ, આ ઘાટા અક્ષરોમાં અહીંયા શીટ ટેપ દર્શાય છે, દેખાય છે? એક શીટ 1 કરીને આ શીટ ટેપ જુઓ તો અહીંયા તમે શીટ 2, શીટ 3 જોઈ શકો છો. અને અહીંયાથી તમે આ પ્લસનું નિશાનથી તમે એને એડ કરીને વધારી શકો છો તમારી શીટને, બરાબર છે? આગળ જોઈએ રો હેડર્સ. રો હેડર્સ માટે આપણે જોઈએ તો વર્કશીટમાં આવેલ આડી હરોળને રો કહેવામાં આવે છે. દરેક વર્કશીટમાં અહીંયા આપણે જોઈશું તો 1048576 આટલી આડી હરોળ હોય છે, બરાબર છે? 1,00,000 ઉપર જેવી. અને આ હરોળને 1 થી લઈને આ 1,00,047 જેવા 1,000 જેવા એમ સંકેત આપવામાં આવે છે. આ અંકોવાળા નામને રો હેડર કહે છે. એટલે કે સાઈડ પર જે 1, 2, 3 દર્શાવે છે ને, એ તમારું શું થયું? રો હેડર થયું. રો એટલે કે આડું, બરાબર? જે આડી આપણી હરોળ હોય અને એના પર શું હોય છે? 1, 2, 3 લખેલું હોય છે સાઈડ પર. હું તમને બતાવું છું હમણે. કોલમ હેડર જોઈ લઈએ પહેલાં. વર્કશીટમાં આવેલ ઊભી હરોળને કોલમ કહે છે. દરેક વર્કશીટમાં 1024 એટલે કે 1024 ઊભી હરોળ હોય છે. ઊભી હરોળ અંગ્રેજી મૂળાક્ષર A થી Z, A થી AZ, B થી BZ એવી રીતે AM સુધી નામાંકિત હોય છે. આ અંગ્રેજી મૂળાક્ષરવાળા કોલમો ધરાવતા નામને કોલમ હેડર કહે છે. તો તમે ઊભી હરોળ જોશો ને તો ABCD લખેલું હોય, અને આડી લાઈનો જોશો ને એમાં 1, 2, 3 હોય, બરાબર છે? જો અહીંયા તમને બતાવું છું, આ રો હેડર જોઈ લો. આ 1, 2, 3 લખેલું છે, એક એક આડી હરોળને આપેલું છે, એને શું કહેવાય? આને રો હેડર. હવે અહીંયા કોલમ હેડર જુઓ તો ABCD, તો આ દરેક ઊભી કોલમને એક નામ આપેલું છે ABCDથી, જે ક્યાં સુધી હોય છે? AMZ સુધી હોય છે, બરાબર છે? હવે આપણે એક બીજો ભાગ જોઈએ, સેલ એડ્રેસ. કોઈપણ ઊભી હરોળ, કોઈપણ આડી હરોળને જ્યાં છેદે છે તેને સેલ કહે છે. એ તો આપણે જોયું. વર્કશીટમાં કોઈપણ સેલને તેના સંબંધિત કોલમ હેડર અને રો હેડરના સંયોજન દ્વારા ઓળખવામાં આવે છે, જેને સેલ એડ્રેસ કહે છે. સેલ એડ્રેસ હું તમને હમણાં ફરી બતાવીશ. સેલ એડ્રેસ પહેલાં કોલમનું નામ દર્શાવે છે અને ત્યારબાદ રો નંબર દર્શાવે છે, જેમાં આપણે અહીંયા A1 જોયું હમણાં, ખબર? એમાં A છે કોલમ અને પછી રોનો નંબર દર્શાવે છે. અહીં A કોલમનું નામ છે તથા A1 એ રો નંબર છે. સેલ એ સ્પ્રેડશીટનો પાયારૂપ મૂળભૂત ભાગ છે, જે અલગ અલગ ઘટકો જેવા કે શાબ્દિક માહિતી, સંખ્યા અને સૂત્રો ધરાવે છે. અહીંયા જુઓ, આપણે ફરી જોઈએ સેલ એડ્રેસ. આ A1 એ આ ખાનામાં છે, તો એ કોલમ અને રો 1 એટલે કે A1 દર્શાવે છે, જે આપણે ઉદાહરણમાં હમણે જોયું. હવે આપણે જોઈએ શીટ ટેપ, નવો ભાગ 1. કેલ્સી વર્કબુકમાં મૂળભૂત રીતે 3 વર્કશીટ મળે છે, શીટ 1, શીટ 2 અને 3. આ વર્કશીટ નીચેની બાજુએ શીટ ટેપ દ્વારા દર્શાવવામાં આવે છે. જે શીટ સક્રિય હોય તે શીટનું નામ ઘાટા અક્ષરોમાં દર્શાવવામાં આવે છે. શીટ 2માં જવા માટે શીટ 2 નામના પર ક્લિક કરીને જઈ શકાય છે. આ રીતે એક શીટમાંથી બીજી શીટમાં જઈ શકાય છે. વર્તમાન વર્કશીટ ટેબનું નામ સફેદ રંગની પૃષ્ઠભૂમિ ધરાવે છે, એટલે કે બેકગ્રાઉન્ડ, જ્યારે અન્ય શીટ રાખોડી રંગની પૃષ્ઠભૂમિ ધરાવે છે. અહીંયા જુઓ, તમને દેખાય છે? આપણે જોયું આ શીટ ટેબ, એની અંદર પહેલી જે ચાલુ છે એમાં એને ઘાટી કરીને એટલે કે બોલ્ડ થઈ ગયું છે. શીટ 1 બાજુવાળા પર જવું હોય શીટ 2 પર તો ત્યાં તમારે ક્લિક કરવાનું. એવી રીતે અહીંયા શીટ 3 દેખાય છે, બરાબર છે? હવે આપણે એક નવો ભાગ જોઈએ, સ્ટેટસ બાર. વર્કશીટમાં સૌથી નીચેની બાજુ આવેલા આડા પટ્ટાને સ્ટેટસ બાર કહે છે. સ્ટેટસ બાર વર્કશીટમાં હાલ શું કાર્યરત થઈ રહ્યું છે તે દર્શાવે છે. સ્ટેટસ બારમાં જુઓ, અહીંયા શીટ નંબર, કઈ શીટ પર છો, પહેલી કે બીજી કે ત્રીજી, ડિફોલ્ટ ઇન્સર્ટ સિલેક્શન શું ચાલે છે, ચેન્જીસ નહીં કર્યા હોય તો આવું દેખાય, ને ચેન્જીસ કરી તમે કર્યા હોય તો આવું બતાવે, ને તમે જેમ સેવ કરો તો આ સિમ્બોલ અહીંયાથી ચાલ્યું જાય છે. પછી રાઇટ સાઈડ પર જે હોય છે સ્ટેટસ બાર, આ
આ લેફ્ટ સાઈડ આપણે જો હવે આપણે રાઈટ સાઈડ જોઈ છે એમાં ઝૂમ ટૂલ પણ અહીંયા આવેલું હોય છે. તમે 100% સુધી અહીંયા તમે બહુ બધું છે અહીંયા અહીંયા 100% પણ ઝૂમ બતાવે છે. તમે જેમ જેમ ઝૂમ કરતા જાઓ તેમાં ઝૂમ થતા જાય. પછી અહીંયા સમમાં તમે સેલ પર જે કામ થઈ રહ્યું છે એની ઇન્ફોર્મેશન બતાવે, બરાબર છે. તો આ આપણે જોયું અહીંયા લેફ્ટ સાઈડનો સ્ટેટસ બાર, આ થયું રાઈટ સાઈડનું સ્ટેટસ બાર, જેમાં છેલ્લો ભાગ આપણે જોઈ લઈએ સ્ક્રોલ ભાગ, બરાબર છે. વર્કશીટમાં નીચેની બાજુ તથા જમણી બાજુ આડા થતા ઊભા સ્ક્રોલ બાર આવેલ છે, જેની મદદથી વર્કશીટમાં અનુક્રમે ડાબી તથા જમણી બાજુ તથા ઉપર તથા નીચે બાજુ ફરી શકાય છે. તમને હું સ્ક્રોલ બાર ઇમેજમાં હમણાં બતાવીશ, તમે સમજી જશો ટીચર શું કહેવા માંગે છે. ઝૂમ ટૂલ, વર્કશીટને ઝૂમ ઇન તથા ઝૂમ આઉટ કરવા માટે ઝૂમ ટૂલ વપરાય છે. અને હમણાં લાસ્ટમાં મેં તમને ઝૂમ ટૂલ બતાવ્યું, બરાબર, સ્ટેટસ બાર સાથે. અહીંયા જુઓ ઝૂમ ટૂલ ફરી તમને હું બતાવી દઉં છું. આ ઝૂમ ટૂલ અહીંયા દેખાય છે, બરાબર છે. અને હું તમને સ્ક્રોલ બાર બતાવું તો આ જુઓ અહીંયા આડી પત્તી આ ઘાટું દેખાય છે, આ ઊભી સ્ક્રોલ બાર. અને અહીંયા જુઓ તમે નીચે તો આ નીચે આડો પત્તો દેખાય છે, દેખાય છે અહીંયા, એ તમારું શું છે અહીંયા નીચે આડી સ્ક્રોલ બાર, જેનાથી તમે શું કરો ઉપર નીચે વર્કશીટને ફેરવી શકો. તો આજે આ વિડીયોમાં આપણે શું જોયું, કેલ્સી વિન્ડોના વિવિધ ભાગો બધા જોઈ લેયા છે, બરાબર છે. એના પછી આપણે હવે કેલ્સીમાં શું કામ કરવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણશું. આ જેટલી પણ થિયરી આપણે જોઈએ તમારા થિયરીકલ એક્ઝામ માટે અગત્યની છે, તો એને નોંધ કરી લેજો, બરાબર છે, તમારી ટેક્સ્ટ બુકમાં અંડરલાઇન કરી દેજો. અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું. વિડીયો જોવા બદલ આભાર.